જિલ્લામાં અત્યારે ઘણા સ્થળો પર કમોસમી વરસાદ થયો છે, ત્યારે દાંતીવાડા તાલુકામાં પણ કમોસમી વરસાદના લીધે લગભગ 20,000 હેક્ટર જેટલી જમીન પર કરવામાં આવેલા વાવેતરને મોટું નુકસાન થયું છે. અધિક માસમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાન માટે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતો તેમજ કિસાન સંઘના પ્રમુખ તેમજ મંત્રી સરકાર પાસે માંગ કરી રહ્યા છે. દિવાળી પહેલા કમોસમી વરસાદે ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું અને ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ જવાની કગાર પર છે. આર્થિક નુકસાન સહન કરી રહેલા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. છેલ્લા એકાદ વર્ષથી ખેડૂતો ઉપર પડતા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે. આ દ્રશ્યમાં દેખી રહ્યા છો, છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોનો જે પાકી ગયેલ પાક બાજરી મગફળી સહિતના જે પાક લેવાની તૈયારી થઈ ગઈ હતી, ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોના જે પાક છે એ ધોઈ નાખ્યા છે. ખેડૂતોના મગફળી સહિત બાજરીના કેટલાક બિયારણો, જે મોંઘા ભાવના બિયારણો લાવ્યા હતા, તે જમીન દોષ થઈ ગયા છે. ત્યારે ખેડૂતોને પડતા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે અને ખેડૂતોના મગફળી બાજરી સહિત મોટા પ્રમાણમાં હાલમાં ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે આપણી સાથે દાંતીવાડા તાલુકાના કિસાન સંઘના પ્રમુખ છે, જેઓ એમની સાથે સીધો જાણવાનો પ્રયત્ન કરીશ. કમોસમી વરસાદે ખેડૂતોના કેટલાક પ્રકારના મગફળી બાજરી મગફળીના પાક ખૂબ નુકસાન 2500 રૂપિયે કટુ આવે છે. એ 2500 રૂપિયાના કટાની અંદર ઘણો ખેડૂતોને ખૂબ નુકસાન છે. આ બધે વરસાદ પડ્યો, લગા બધી પલળી ગઈ છે અને હળી ગયું છે બધું. હવે એ ચારે કોમ આવે એમ નથી અને મગફળીના એના 50% જ ભાવ આવે એમ છે, બરોબર. એટલે ખેડૂતને આ નુકસાનનું વળતર મળે એવી અમારા સરકાર ભાઈ માગણી છે અને યોગ્ય રીતે મળવી જ જોઈએ, તો જ આપણે પેલું કહેવાય એમ. તો આ હતા દાંતીવાડા તાલુકાના કિસાન સંઘના પ્રમુખ હેમતાભાઈ ચૌધરી, જેઓ સરકાર પાસે જે ખેડૂતોને થયેલ નુકસાનની માંગ કરી રહ્યા છે કે સરકારે તાત્કાલિક ધોરણે આ બાજુ ખેડૂતોને થયેલી નુકસાનનું સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને મગફળી બાજરી સહિતના જે પાકો છે એનું નુકસાનનું વળતર કરવા માટેની માંગ કરી રહ્યા છે. ત્યારે આપની સાથે જે દાંતીવાડા તાલુકા કિસાન સંઘના મંત્રી પણ જોડાયા છે, એમની જોડે સીધો જાણવાનો પ્રયત્ન કરીશું. ખેડૂતોના હિત માટે હવે ખેડૂતો માટે સરકાર પાસે શું આશા રાખો છો? અમારી સરકાર પાસે એક જ માગણી છે કે અમને દુષ્કાળ, અછત, વરસાદે વધારે અતિવૃષ્ટિ થઈ છે, અત્યારે પાછળથી વરસાદે આવીને ખેડૂતોની કમર તોડી નાખી છે. બીજા જિલ્લાઓને લીધા છે અછતગ્રસ્તમાં, બનાસકાંઠા નથી લીધો. આ પાછળના વરસાદે અમારે ખેડૂતોને મગફળી ધોઈ નાખી છે, ઉખાડેલી હતી, બાજરી પલાળી નાખી છે, તલ બીજું બધું ખૂબ નુકસાન કર્યું છે ખેડૂતો. ખેડૂતોની તો કમર તોડી નાખી છે ને સરકાર કોઈ ભણવા જ તૈયાર નથી. કેમ બનાસકાંઠાને બાકાત રાખે છે આ લોકોએ? કેમ બનાસકાંઠા કોઈ ગુનો કર્યો છે સરકારનો? કાઠિયાવાડના બધા વિસ્તારોને લેવાનો અને બનાસકાંઠાને બાકાત રાખવાનો શું? એટલે અમારે પાસે શું કરવાનું? અમે ખેડૂતો નથી, અમારે અન્યાય સહન કરવાનો સરકારનો. તો ખેડૂતોની તાત્કાલિક એનો સર્વે કરાઈ, ખેડૂતોના આજે અતિવૃષ્ટિ, પાછળના વરસાદે કમોસમી વરસાદે નુકસાન કર્યું છે અમને. પહેલા તો હતું પણ હવે કમોસમી વરસાદે વધારે નુકસાન કર્યું છે, અમારી કમર તોડી નાખી છે. અમારે ખેતી કઈ રીતે કરવાની? આ રીતે ખેડૂત પાયમાલ થઈ જાય. સરકાર જો સારો ના હાલે તો ખેડૂત ક્યાં જશે? એને આપઘાત જ કરવો પડશે છેલ્લે. સરકાર એક બાજુ ખેડૂતની આવક બમણી કરવા માટે જાહેરાત કરી રહી છે, ત્યારે શું કહેશો? આ રીતે બમણી આવક થશે? અરે બમણી કે ખેડૂતો મરી જવાનો છે. સરકાર બળકા ફૂટે છે કે નરેન્દ્ર મોદી જેવા કે બમણી કરી નાખવાની સાહેબ. આ ખેડૂતો તો બમણી તો શું, પણ આ તો કોઈ આનો કશું વ્યાજ પણ વળે એમ નથી. ખેડૂત આ રીતે પરમાલ થઈ રહ્યો છે. સરકાર કશું આના વિશે પગલાં લે અને આનો સર્વે કરાવે. ખેડૂતો ની તો ખેડૂતો મરી જશે બજારે. આગળ ખેતી કઈ રીતે કરશે? આ રીતે નુકસાનમાંથી બહાર કઈ રીતે આવશે ખેડૂતો? આનો કોઈ વિકલ્પ સરકાર કરીને એનો તાત્કાલિક એનો પગલાં લઈ ને એનો નિરાકરણ કરે. આ બાબતે દાંતીવાડા તાલુકાના જે કિસાન સંઘના જે અગ્રણીઓ છે એ માંગ કરી રહ્યા છે, સરકારની પાસે માંગ કરી રહ્યા છે. ખેડૂતોને પડતા જે નુકસાન છે, જે પડતા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે, કમોસમી વરસાદને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે આપણી સાથે એક ખેડૂત છે, એમની જોડે સીધો જાણવાનો પ્રયત્ન કરીશ. આ વરસાદને કારણે કયા કયા પાકનું નુકસાન થયું છે? અમારે હાલમાં તો મગફળી, બાજરી, એરંડા, જુવાર, કઠોળના એવા જેવા ઘણા બધા વાવેતર અમારે થયા છે હાલમાં. પણ હાલ તો મોટા ભાગે સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે અમને નુકસાનનું થોડું ઘણું વળતર આપે. આ હતા દાંતીવાડા તાલુકાના ખેડૂતો અને કિસાન સંઘના જે પદાધિકારીઓ ખેડૂતો સરકાર જોડે માંગ કરી રહ્યા છે કે દાંતીવાડા તાલુકાના જે તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાની જે વાત કરવામાં આવે તો સરકારે જે આ તાલુકા બનાસકાંઠા જિલ્લાને અતિવૃષ્ટિમાંથી જે બાકાત કરી દેવામાં આવ્યો છે એ જિલ્લાને પણ સમાવેશ કરી દેવામાં આવે અને તાલુકામાં જે થયેલા નુકસાનનું જે સર્વે કરી આ તાત્કાલિક ધોરણે જે નુકસાનનું વળતર કરવામાં આવે એવી સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ માંગ કરી રહ્યા છે.